નમસ્તે મિત્રો હું સોનલ દમડિયા તમારા બધાનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ સોનલ સાઇડમાં મિત્રો લોકડાઉનની પરેશાની વચ્ચે નવા એક જે ન્યૂઝ કાલે તમે કદાચ ન્યૂઝપેપરમાં વાંચેલા હશે પણ વિગતે હું તમને એ કહેવા માગું છું કે જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં જે ભરતી ઉપર કાપ મૂકવાની જે વિચારણા થઈ હતી અને એ થઈ હતી છેલ્લે જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે અને સરકાર વડે ઓગણીસસો ને અઠ્ઠાણુંમાં આર્થિક સંકટને કારણે સરકારી ભરતી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો મિત્રો કે કોઈ જે સરકારી ભરતી છે એ હાલ પૂરતી રોકી દેવામાં આવે કારણ કે જે એમને પગાર દેવામાં આવે એ જો કાપ કાપ મૂકવામાં આવે તો એ કાપને લીધે જે આર્થિક સંકટ છે નાણું છે એ થોડું બચી શકે છે અને જે દેશના કામમાં લગાવી શકાય છે હાલની પરિસ્થિતિ લોકડાઉનની પણ એવી જ છે મિત્રો કારણ કે કેટલા દિવસે આ તમને ખબર છે કે આ બધું બંધ છે હવે બંધ બધું છે બસ ટ્રેન પ્લેન બધું બંધ હવે સરકારની આવક ક્યાંથી આવશે હવે સરકારની આવક નથી તો એ હિસાબે જ્યારે તેમણે નક્કી કરેલું એ વિચારણા તરફ જઈ રહ્યા છે પરંતુ એમાં એક થોડી સંતોષકારક વાત એ છે કે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જે ભરતી થઈતી મિત્રો એમાં સાવ બંધ રહીતી એવું નથી તમારા હું આ જ કહેવા માગું છું કે સાવ બંધ નહોતી રહી પણ નર્સ પોલીસ કોન્સ્ટેબલ અને વિદ્યા સહાયકની ભરતીમાં છૂટ હતી મિત્રો તો આ વખતે અને જે આ પ્રતિબંધ છે એ બે હજાર છ સુધી રહ્યો હતો એટલે કે ઓગણીસો ને અઠ્ઠાણુંથી બે હજાર છ સુધી રહ્યો હતો એટલે કે આઠ વર્ષ સુધી રહ્યો હતો હવે જો મિત્રો આ ટાટની જે એક્ઝામ છે એ લેવાયેલી અને એની ભરતી જ અટકેલી છે જો એમાં ધ્યાન નહીં આપવામાં આવે તો આઠ વર્ષ જે પહેલાં નીકળાતા કદાચ આઠ કે પાંચ એવા નીકળી પણ જાય કારણ કે જે આર્થિક મંદી આવેલી છે એને પહોંચવું એટલું સરળ નથી તો કદાચ આજે વિદ્યા ગઈ વખતે ભરતી થયેલી મંદીમાં આ વખતે કદાચ ટાટની ભરતી થઈ જાય અને જે મિત્રો નસીબદાર હોય અને જો આ થઈ જાય તો એવી ભગવાનને પ્રાર્થના આપણે સૌ મળીને એવું કહીએ કે નહીં આ વખતે આ ભરતી છે એ થઈ જાય તો જે બેરોજગારો છે એને પણ નોકરી મળી શકે બાકી તો હવે સરકારના હાથમાં છે કે શું કરશે એ આપણે તો ખાલી જોવાનું જ રહ્યું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે જેનાથી એને પણ આ જે ન્યૂઝ છે મળી શકે ન્યૂઝ પેપરમાં તમે વાંચેલું છે પણ ડિટેલમાં જે આપણે જાણેલું છે એના લીધે તમને ખ્યાલ આવી શકે